ગુજરાતના ઉત્તમ શિક્ષકોની ટીમ આપને દ્વાર. તો અત્યારે જ ડાઉનલોડ કરો યુથ એજ્યુકેશન એપ્લિકેશન. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, યુથ એજ્યુકેશનમાં આપણું હાર્દિક સ્વાગત છે. ધોરણ 12 11 કોમર્સ વિષય વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન, ચેપ્ટર નંબર 5 ધંધાકીય વ્યવસ્થાના સ્વરૂપો ભાગ 1. આજે આપણે આ ચેપ્ટરનો મહત્વના પ્રશ્ન વિશે વાત કરવાના છીએ, અને એ પ્રશ્ન છે વ્યક્તિક માલિકીના ફાયદા. બરાબર છે, વ્યક્તિક માલિકીના ફાયદા, વ્યક્તિક માલિકી શા માટે જરૂરી છે, વ્યક્તિક માલિકીના ફાયદા શું થાય. તો શરૂઆત કરીએ, પહેલાં તો વ્યક્તિક માલિકી કોને કહેવાય એ આપણે બધાને ખબર છે. ફરી એકવાર રિપીટ કરીએ કે જે ધંધામાં એક જ માલિક અને એનો એ જ માલિક સંચાલક હોય તો એને કહેવાય વ્યક્તિક માલિકી. એટલે ટૂંકમાં ધંધામાં એક જ વ્યક્તિ, માલિક એ, સંચાલક એ, કર્મચારી એ, બધું જ પોતે. મતલબ જે ધંધો એકલો વ્યક્તિ ચલાવતો હોય એને વ્યક્તિક માલિકે કહે. તો આવા વ્યક્તિક માલિકીના ફાયદા કયા કયા થાય એની વાત કરીએ. ચાવી છે કપ ઓર વ્યક્તિ ઓજસ. બરાબર, કપ ઓર વ્યક્તિ ઓજસ એ એની ચાવી છે. સૌથી પહેલું ક, ક એટલે કરવેરાનો ઓછો બોજ. વ્યક્તિક માલિકીના ધંધાની આવક છે ને માલિકની પોતાની જ કહેવાય, કારણ કે ધંધામાં એકલો જ માલિક છે. એટલે ધંધાની આવક જ માલિક, માલિકની આવક બની જાય. દાખલા તરીકે હું કોઈ કપડાની દુકાન કરું છું અને એ કપડાની દુકાનમાંથી મને વર્ષે 1 લાખ રૂપિયાનો નફો થાય, તો મારા દુકાનનો નફો કહું તો 1 લાખ, ને મારો નફો કહું તો 1 લાખ, કારણ કે એ દુકાનનો માલિક હું પોતે છું. જેટલો દુકાનમાં નફો થશે બધો જ નફો મને મળવાનો છે. એટલે કે અહીંયા વ્યક્તિક માલિકીમાં જે ધંધાની આવક છે ને એ જ માલિકની આવક બની જાય. ધંધાની આવક અને માલિકની આવક બે હરખી હોય, કારણ કે માલિક પોતે જ એકલો ધંધો ચલાવે છે. એટલે કે મારી દુકાનમાં દુકાનનો 1 લાખનો નફો થયો તો 1 લાખનો પૂરેપૂરો નફો મારો છે, એટલે માલિકની આવક કહેવાય. અને માલિક છે એ વ્યક્તિ છે, તો વ્યક્તિને ભરવા પડતા કરવેરાનો દર ઓછો હોય, જ્યારે ધંધાને ભરવા પડતા કરવેરાનો દર વધારે હોય. તો અહીંયા માલિક એ વ્યક્તિ છે, તો વ્યક્તિક માલિકીમાં જે પણ કંઈ ધંધાની આવક છે બધી જ આવક માલિકની પોતાની કહેવાય, એટલે એને વ્યક્તિએ ભરવા પડતા કરવેરાનો દર લાગુ પડે, અને વ્યક્તિએ ભરવા પડતા કરવેરાનો દર ઓછો હોય. એટલે માલિકે કરવેરો કેવો ભરવો પડે? ઓછો. આ એક વ્યક્તિક માલિકીનો ફાયદો છે, એક પ્રોફિટ છે, એક બેનિફિટ છે કે કરવેરો ઓછો ભરવો પડે. અને બીજી એક વસ્તુ એ છે કે વ્યક્તિક માલિકીમાં જોવા જાવ તો ધંધાનું કદ બિલકુલ નાનું, અને ધંધાનું કદ નાનું હોય તો સ્વાભાવિક રીતે આવક ઓછી હોય. કદ નાનું છે તો ખરીદ વેચાણ ઓછા હશે, ખરીદ વેચાણ ઓછા હશે તો આવક ઓછી હશે, અને આવક ઓછી હોય તો નફો ઓછો હોય અને કરવેરાનો બોજ પણ ઓછો હોય, કારણ કે આવક ઉપર તો કરવેરો છે, આવક ઓછી તો કરવેરો ઓછો. એટલે આ પહેલો પ્રશ્ન. બીજું પરિવર્તનશીલતા, ક પ પ એટલે પરિવર્તનશીલતા. બદલાતા જતા સમય અને સંજોગો સાથે માલિક પોતાના ધંધામાં જરૂરી ફેરફારો સરળતાથી કરી શકે છે. બરાબર છે, કારણ કે ધંધો એવો છે કે એમ બદલાતા જતા સમય અને સંજોગો અનુસાર તમારે ફેરફાર કરવા જ પડે. બરાબર છે, જો સમય અને સંજોગો અનુસાર તમે ફેરફાર ન કરો તો તમારો ધંધો ન ચાલે. દાખલા તરીકે કપડામાં હવે ફેશન આવી ગઈ કે ભાઈ ફંકી પેન્ટ આવે, હવે ફંકી પેન્ટની જગ્યાએ તમે કપડામાં ઓલા જૂના અમિતાભ બચ્ચન બુટકટ પેન્ટ પહેરે એવા લાંબા લહેંગાવાળા બુટકટ પેન્ટ રાખો તો કોઈ લેવાનું નથી. તમારે સમય અનુસાર, ફેશન અનુસાર ફેરફાર કરવો જ પડે. તો વ્યક્તિક માલિકીમાં કેવું છે, માલિક પોતે એકલો જ નિર્ણય લેવાનો છે, તો ઝડપથી નિર્ણય લઈ શકે છે, અને સતત જાગૃત હોવાને કારણે માલિક ઝડપથી ધંધામાં પરિવર્તન લાવી શકે છે. કંઈક નવી વસ્તુ આવી, કંઈક નવી ફેશન આવી, તો માલિકે કોઈને પૂછવાનું જ જવાનું કે નવી વસ્તુ લઉં કે નહીં, નવી ફેશનની વસ્તુ લઉં કે નહીં. એ પોતે ડાયરેક્ટ ઝડપથી નિર્ણય લેશે કે હાલો ભાઈ નવી વસ્તુ આવી આપણે લેવાની છે, લઈ લેશે અને ધંધામાં શું લાવી દેશે, પરિવર્તન. કંઈ નવો ફેરફાર આવ્યો તો તરત જ ધંધામાં ફેરફાર કરી શકશે, કારણ કે એને પૂછવા માટે કોઈને જવું નથી પડતું, એ પોતે જાતે જ ડિસિઝન લઈ શકે એમ છે, અને એને પોતે જાતે જ ડિસિઝન લેવા માટે સ્વતંત્ર છે. એટલે ઝડપથી પોતાના ધંધામાં ફેરફાર લાવી શકે છે. બાકી
જો ભાગીદારી હોય કે હિન્દુ અવિભક્ત કુટુંબ હોય તો ફેરફાર કરવો હોય તો બધા ભાગીદારને પૂછવું પડે, એમાંથી અમુક હા પાડે ને અમુક ના પાડે ને, આમ ડિસિઝનમાં બહુ વાર લાગે, ફેરફાર કરતા વાર લાગે. જ્યારે અહીંયા કોઈને પૂછવાનું જ નથી, એકલો જ માલિક છે એટલે એને કોઈને પૂછવાનું છે નહીં, એટલે એ બહુ ઝડપથી ડિસિઝન લઈ શકે છે, ઝડપથી નિર્ણય લઈ શકે છે અને ઝડપથી નિર્ણય લઈને ધંધામાં પરિવર્તન લાવી શકે છે. ત્રીજું, ઓછા કાનૂની નિયંત્રણો. આમ જોવા જાય વ્યક્તિગત માલિકીનું અન્ય સ્વરૂપોની સરખામણીમાં કાનૂની નિયંત્રણો ઓછા છે. અન્ય સ્વરૂપો એટલે કયા કયા? તો અન્ય સ્વરૂપો એટલે કે ભાગીદારી પેઢી, હિન્દુ અવિભક્ત કુટુંબ, સહકારી મંડળી, કંપની, આ બધા સ્વરૂપો એવા છે કે જેમાં કાનૂની નિયંત્રણો વધારે હોય. જ્યારે વ્યક્તિગત માલિકીમાં જોવા જાય ને તો કાનૂની નિયંત્રણો બહુ ઓછા હોય. તમારે કંપનીમાં મૂડીની વધઘટ કરવી હોય ને તો બહુ લાંબી પ્રોસેસ થઈ જાય કંપનીમાં, કે ભાઈ તમારે અદાલતની મંજૂરી લેવાની ને તમારા શેરહોલ્ડરની મંજૂરી લેવાની, બહુ લાંબી પ્રોસેસ હોય. જ્યારે વ્યક્તિગત માલિકીમાં મૂડીની વધઘટ કરવા માટે કોઈની સંમતિની જરૂર નથી, એટલે કે કાયદાની આટુઘૂટીમાં પડવાનું જ નથી. દાખલા તરીકે મેં મૂડી 1 લાખ રોકી હતી, હવે મારે મૂડી વધારીને 3 લાખ કરવી છે, તો હું આરામથી કરી નાખી 2 લાખ વધારાને લાવીને નાખી દઈ. મેં 1 લાખની મૂડી રોકી, મને એમ લાગે છે આમાંથી 50 લાખની મૂડી ઓછી કરી નાખી, તો આરામથી કરી નાખીશ, મારે કોઈને પૂછવું નથી પડવાનું. એટલે વ્યક્તિગત માલિકીમાં નિયંત્રણો ઓછા છે. મૂડીની વધઘટ કરવા માટે કોઈને નથી પૂછવું પડતું, પેઢીનું નામ બદલાવવા માટે કોઈને નથી પૂછવું પડતું, કોઈ કાયદા કાનૂન નિયંત્રણો લાગુ નથી પડતા. બરાબર છે, કારણ કે ધંધાનું કદ મર્યાદિત છે એટલે કાનૂની નિયંત્રણો બહુ ઓછા છે. જેમ ધંધાનું કદ વધતું જાય એમ કાનૂની નિયંત્રણો વધતા જાય. વ્યક્તિગત માલિકીમાં ધંધાનું કદ નાનું છે એટલે કાનૂની નિયંત્રણો ઓછા છે. ચોથું, રહસ્યોની જાળવણી. આપણે અગાઉના લક્ષણોવાળા પોઈન્ટમાં જોયું હતું રહસ્યોની જાળવણી, પાછા આપણે રિપીટ કરીએ રહસ્યોની જાળવણી. રહસ્યો જાળવવાને એ વેપારી માટે બહુ ફાયદાકારક. જો વેપારીના રહસ્યો કોઈ બીજા વેપારીને ખબર પડી જાય તો એ વેપારીનો ધંધો પડી ભાંગશે અથવા ધંધો બંધ થઈ જશે. વ્યક્તિગત માલિકીમાં રહસ્ય જાળવવા બહુ જરૂરી છે. દાખલા તરીકે હું કોઈ એવી જગ્યાએથી માલ લાવું છું કે જ્યાં સારામાં સારો માલ આવે છે અને કિંમતે ઓછી છે. દાખલા તરીકે કોઈ વ્યક્તિ કાજુનો વેપાર કરે છે અને કેરલામાંથી કે કર્ણાટકમાંથી કાજુ લાવે છે, એકદમ સસ્તા અને સારામાં સારી ક્વોલિટીના કાજુ લાવે છે, બરાબર. પણ એની સિક્રેટ એ છે કે એ કેરલામાં કયા વેપારી પાસેથી કાજુ લાવે છે એની એક સિક્રેટ છે, બરાબર. જો એ સિક્રેટ બીજા લોકોને ખબર પડી જાય તો બધા પણ ત્યાંથી વેપારી એ વેપારી પાસેથી કાજુ લેવા માંડશે, તો આ વેપારીનો ધંધો ભાંગી જશે. તો આવી સિક્રેટ વસ્તુ ઘણી બધી હોય કે તમે ક્યાંકથી સસ્તામાં સસ્તી સારામાં સારી વસ્તુ લાવતા હોય તો કઈ જગ્યાએથી વસ્તુ લાવો છો એ જગ્યાનું નામ એ સિક્રેટ કહેવાય, એ રહસ્ય કહેવાય. જો આ રહસ્ય બીજાને ખબર પડી જાય તો તમારા ધંધાને અસર પહોંચે. તો અહીંયા વ્યક્તિગત માલિકીમાં એક જ વ્યક્તિ સર્વસત્તાધીશ છે, એટલે કે એક જ વ્યક્તિ ધંધાનો માલિક છે, એ જ બધા ડિસિઝન લે છે. વેપારના સોદા, હિસાબ, આ ધંધાની સફળતાની ચાવી, આ બધું ગુપ્ત રહેશે, કારણ કે એ પોતે જ ધંધાનો માલિક છે અને બધા રહસ્ય એના મગજમાં હશે. એ કોઈને પોતાના ધંધાના રહસ્ય કહેશે નહીં કે ભાઈ જો હું સામેથી સસ્તી વસ્તુ લાવું છું એનાથી સસ્તું ક્યાંય ન મળે એટલે હું અહીંયા સસ્તું વેચી શકું છું, કારણ કે હું સસ્તી ખરીદી કરું છું અને સસ્તું વેચું છું એટલે મારો ધંધો હાલે છે. આ રહસ્ય જો એ કોઈને કહે નહીં, કારણ કે ધંધાનો માલિક છે. એ પોતે જો ધંધામાંનું રહસ્ય બીજાને કહી દે તો એ પોતે પોતાના ધંધામાં પાટું માડે એવું ન બને, બરાબર. તો અહીંયા રહસ્યની બહુ ઇઝીલી જાળવણી થઈ શકે. પાંચમું, વ્યક્તિગત સંપર્ક. વ્યક્તિગત માલિકીમાં માલિકી અને સંચાલન વચ્ચે એક્યા જોવા મળે છે. માલિકી અને સંચાલન વચ્ચે એક્યા એટલે અહીંયા એક માલિકી અને સંચાલન બે એક જ વ્યક્તિ છે, એટલે કે માલિક અને સંચાલન એક જ વ્યક્તિના હાથમાં હોય, જેથી માલિક છે એના એના કર્મચારીઓ સાથે, ગ્રાહકો સાથે, લેણદારો સાથે પ્રત્યક્ષ સંપર્કમાં હોય. કારણ કે કર્મ કોઈ પણ ગ્રાહક આવે તો ડાયરેક્ટ પોતે માલિક જ ધંધા ઉપર બેઠેલો છે એટલે એની સાથે સંપર્કમાં આવશે. કર્મચારી પણ માલિકની સાથે અંગત સંપર્કમાં રહેશે. અહીંયા માલિક અને કર્મચારી કે માલિક અને ગ્રાહકો વચ્ચે વ્યક્તિગત સંબંધ હોય છે. માલિક ગ્રાહકને ઓળખતો હોય છે જ્યારે ગ્રાહક માલિકને ઓળખતો હોય છે. અહીંયા વ્યક્તિગત સંપર્ક હોય, બરાબર છે. તો જ્યારે પણ ગ્રાહકની કોઈ ફેશન બદલાય, રૂચિ બદલાય, પસંદગી બદલાય,
એવી તરત જ માલિકને ખબર પડશે, કારણ કે માલિક ગ્રાહકના સંપર્કમાં છે. તો ગ્રાહકની જેવી કંઈ ફેશન બદલાની, પસંદગી બદલાની, રુચિ બદલાની, એટલે તરત માલિકને ખબર પડી કે જો ભાઈ ગ્રાહકની ફેશન બદલાની, આપણે વસ્તુ બદલવી પડશે. ગ્રાહકની પસંદગી બદલાની, આપણે વસ્તુ બદલવી પડશે. આમ ગ્રાહકની ફેશન કે પસંદગી અનુસાર પોતે પોતાના ધંધામાં ફેરફાર કરી શકે છે. છઠ્ઠું, ઓછી મૂડી. આપને એક માર્ક્સમાં પૂછાય પ્રશ્ન કે વ્યક્તિક માલિકીની અગત્યની લાક્ષણિકતાને વિશિષ્ટ લાભ શું છે? તો વ્યક્તિક માલિકીની અગત્યની લાક્ષણિકતાને વિશિષ્ટ લાભ એ છે કે વ્યક્તિક માલિકીમાં ઓછી મૂડીથી વેપાર થઈ શકે. તમારી પાસે 50,000 રૂપિયા હોય ને તોય તમે વેપાર કરી શકો, 10,000 રૂપિયા હોય તો વેપાર કરી શકો. વ્યક્તિક માલિકીની સૌથી અગત્યની મહત્ત્વની લાક્ષણિકતા જે છે, તમે બહુ ઓછી મૂડી હોય, ઓછા રૂપિયા હોય તો પણ વેપાર કરી શકો, અને કદાચ તમારે મૂડીની જરૂર પડે તો તમે ઓછીની મૂડી પણ મેળવી શકો. એટલે અહીંયા ઓછી મૂડીની આવશ્યકતા રહે છે, મૂડીની જરૂર, નાણાંની જરૂર ઓછી પડે છે. સાતમું, ઝડપી નિર્ણયો. આપણે લાક્ષણિકતામાં જોઈ ગયા હતા કે વ્યક્તિક માલિકીમાં માલિક સર્વોપરી છે. સર્વોપરી એટલે કે માલિકના જ ડિસિઝન, માલિક જ છે, એની સિવાય બીજું કોઈ છે જ નહીં, એકલો જ વ્યક્તિ છે. એટલે એને ડિસિઝન લેવા માટે કોઈને પૂછવું નથી પડતું, બરાબર. એ પોતે ધંધાને લગતી મહત્ત્વની બાબતમાં પોતે જ ઝડપથી નિર્ણય લે છે. નિર્ણય લેવા માટે એને કોઈને પૂછવું નથી પડતું. જો પૂછવું પડતું હોય તો નિર્ણય લેવામાં થોડીક વાર લાગે. અહીંયા તો માલિક પોતે જ સંચાલક છે, એટલે નિર્ણય લેવા માટે એને પૂછવું પડતું નથી. કાંઈ કોઈ પણ વસ્તુ નવી આવી ઝડપથી એ પોતે જાતે નિર્ણય લઈ શકે છે. આમ બદલાતા જતા સમય અને સંજોગો અનુસાર માલિક ઝડપથી નિર્ણય લઈ શકે છે, માલિક ત્વરિત નિર્ણય લઈ શકે છે, કારણ કે માલિકને નિર્ણય લેવા માટે કોઈને પૂછવાની આવશ્યકતા રહેતી નથી. આઠમું, સરળ સ્થાપના વિધિ. વ્યક્તિક માલિકીની જોવા જાય ને તો સ્થાપના વિધિ બિલકુલ સરળ. સ્થાપના વિધિ સરળ છે, એનું કારણ છે અહીંયા કોઈ દસ્તાવેજ તૈયાર નથી કરવાના. કંપની જો તમારે સ્થાપી હોય ને તો કંપની સ્થાપી હોય તમારે આવેદનપત્ર જોઈએ, નિયમનપત્ર જોઈએ, બરાબર છે. પછી ઘણા બધા શેરના દસ્તાવેજો જોઈએ અને આ બધી દસ્તાવેજની જરૂર. યાર વ્યક્તિક માલિકીમાં કોઈ દસ્તાવેજની જરૂર જ નથી. કાયદાની કોઈ પણ આટીઘૂટીમાંથી કે કોઈ પણ અટપટી વિધિમાંથી પસાર થવાનું જ નથી. કાયદાની કોઈ વિધિ જ ન આવે. તમે ગમે ત્યાં ધંધો ચાલુ કરી શકો, કોઈ કાયદાની જરૂર જ નથી. કારણ કે વ્યક્તિક માલિકી માટે કોઈ કાયદો જ નથી. ગમે એ વ્યક્તિ ગમે ત્યાં ચાલુ કરી શકે, કોઈ દસ્તાવેજની જરૂર નહીં, કોઈ કાગળની જરૂર નહીં. આમ કાયદાની આટીઘૂટીમાંથી પસાર થવું પડતું નથી, સરળતાથી ધંધો ચાલુ કરી શકાય છે. કોઈ ઓછી મૂડીવાળો વ્યક્તિ હોય, અશિક્ષિત વ્યક્તિ હોય, કોઈને ધંધાનું કૌશલ્ય ન હોય, ગમે એવો વ્યક્તિ હોય, ભણેલો હોય કે અભણ હોય, ગરીબ હોય કે પૈસાવાળો હોય, જાડો હોય કે પટલો હોય, કાળો હોય કે ધોળો હોય, ગમે એવો હોય, ધંધો ચાલુ કરી શકે છે અથવા ધંધાની સ્થાપના કરી શકે છે. અહીંયા ધંધાની સ્થાપના કરવા માટે કોઈ પણ જાતના નિયંત્રણો નથી. તો આ હતા વ્યક્તિક માલિકીના ફાયદા. ચાવી ફરી એકવાર રિપીટ કરું છું, કપ ઓર વ્યક્તિ ઓજસ. કપ ઓર વ્યક્તિ ઓજસ. કરવેરાનો ઓછો બોજ, ક એટલે કરવેરાનો ઓછો બોજ, પ એટલે પરિવર્તનશીલતા, ઓ એટલે ઓછા કાનૂની નિયંત્રણો, ર એટલે રહસ્યોની જાળવણી, વ્યક્તિ એટલે વ્યક્તિગત સંપર્ક, ઓ એટલે ઓછી મૂડી, જ એટલે ઝડપી નિર્ણયો, અને સ એટલે સરળ સ્થાપના વિધિ. બરાબર છે, ચાવી બને છે કપ ઓર વ્યક્તિ ઓજસ. આશા રાખું છું વિડીયો ગમ્યો હશે. ગમ્યો હોય તો લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં. આભાર. જય હિન્દ.